नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 4 डिसेम्बर 2023। आजना बपोरना महत्वना हवामान समाचार जाणीशुं। अत्यारे 12:30 आ वावाझोडुं मैसांग कई दिशानी अंदर आगळ वधी रह्युं छे तेनी संपूर्ण अपडेट मेळवीशुं। चैनल में नवा होय तो सब्सक्राइब करी आ वीडियो ने तमारा तमाम ग्रुप में शेर करी देजो। खास करीने मित्रों, आपणे वात ए पण करवानी छे के गुजरातना वातावरण उपर आनी शुं असर जोवा मळशे, आ वावाझोडुं आगळ वधे क्या टकरावानुं छे, गुजरात साथे केवी स्थिति जोवा मळशे, मावठू थई शके, वातावरण में पलटो आवी शके के ठंडी में वधारो थई शके, जोईए संपूर्ण अपडेट। सौथी पहेला मित्रों, आपणे वात करीए के वावाझोडुं जे मिसांग छे अत्यारे बंगाळनी खाड़ी में सक्रिय छे, ते अहीं सक्रिय छे। खास करीने तेनी जे पवननी झड़प छे તે 90 થી 100 કિલોમીટર કે તેના કરતાં પણ વધારે છે। જોઈએ તે કઈ રીતે હવે આગળ વધી શકે છે। ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે। 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના જે પવનો છે તે ગુજરાતની અંદર જોવા મળશે। ખાસ કરીને આજે રાત્રિના સમય દરમિયાન વાવાઝોડાના જે ચક્રવાત છે તે ભીષણ ચક્રવાતના રૂપની અંદર આગળ વધશે। આવતીકાલે 5 તારીખમાં તેની પવનની ઝડપ 125 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે। એટલે કે આ જે વાવાઝોડું છે તે વધુ ખતરનાક બનશે, કારણ કે અહીં તમે જોઈ શકો છો પવનની ઝડપમાં વધારો થઈ રહ્યો છે। તો ક્યાં ટકરાવવાનું છે તેની વાત કરીએ। 5 તારીખની અંદર બપોરના સમયગાળા દરમિયાન વિજયવાડા નજીકના જે વિસ્તારો છે તેમાં અહીં ટકરાવવાનું છે। તો આ જે દિશાની અંદર તે આગળ વધી ગયું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે અને ગુજરાત ઉપર માવઠાની શક્યતાઓ છૂટાછવાયા વિસ્તારોમાં ભેજવાળા પવનોના કારણે જોવા મળશે। તો આ રીતે વાવાઝોડું વધુ મજબૂત બની 5 તારીખની અંદર ટકરાવવાની શક્યતાઓ ગણી શકાય। તો વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, તો વાવાઝોડાની જે દિશા છે આ રીતે છે। પહેલાં તેનું અનુમાન આ રીતનું હતું, તો આ વિસ્તારોની અંદર પહોંચત તો ગુજરાતમાં ભારે માવઠું થઈ શકત। 6 તારીખ સુધીમાં આ વાવાઝોડું વધુ નબળું પડશે અને લો પ્રેશર બની દક્ષિણ ભારતના ભાગો છે તેની અંદર વરસાદ લાવશે। હવે આપણે વાત કરવાની છે, ખાસ કરીને અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે, જેના કારણે ગુજરાતમાં ભારે માવઠાના સંજોગો ઊભા થઈ શકે છે। આપણે વાત કરીએ તો 10 તારીખ આજુબાજુ અરબી સમુદ્રમાં અહીં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે, જે આગળ વધી ગુજરાત તરફ આગળ વધવાનું છે। 11 તારીખની વાત કરીએ તો 11 તારીખ અને 12 તારીખની અંદર તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ખાસ કરીને તો આ જે સર્ક્યુલેશન છે તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। 10 તારીખથી 15 તારીખ વચ્ચે અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ સંભાવના વચ્ચે, સાથે સાથે તાપમાનનો જે પારો છે તે ગગડશે અને ઠંડીની અંદર ખૂબ વધારો થવાની પણ ધારણા રહેલી છે। તો આ હતી મિત્રો આજની અપડેટ, વાવાઝોડું મિસાંગ અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે લેટેસ્ટ લાઈવ અપડેટથી। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।